ગયા લેક્ચરમાં આપણે વૃદ્ધિની વ્યાખ્યા અને આર્થિક વિકાસની વ્યાખ્યા આપણે જોઈ હતી અને એની કેટલીક આર્થિક વૃદ્ધિની અથવા આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જોઈ હતી તેમજ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ જોઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે સવાલ આવે છે, આજે ભણવાનો જે સવાલ આવે છે એ બોર્ડ માટે બહુ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી સવાલ છે. પહેલી બીજી પરીક્ષામાં તો હશે જ, પરંતુ બોર્ડમાં પણ આ સવાલ મોસ્ટ આઈએમપી તરીકે પૂછાય છે. તો એ સવાલનું નામ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, ઇંગ્લિશમાં ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જુઓ, આ સવાલનું નામ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. હવે આ સવાલને તમારે કેવી રીતે બોર્ડમાં લખવાનો છે? આપ તમે ને હું આગળ ભણી ગયા છીએ કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા વિશેષ છે. એના વિશે મેં તમને સમજાવ્યું કે કેમ. કારણ કે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતું નથી, લોકોના મનોવળણો બદલાતા નથી. આ આર્થિક વૃદ્ધિ વિશે વાત કરી. હવે આર્થિક વિકાસને થોડી હાઇલાઇટ જોઈ લઈએ કે આર્થિક વિકાસમાં શું છે. કે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં વધારો થાય છે, બંનેમાં આવકમાં વધારો થાય છે. પરંતુ આર્થિક વિકાસમાં શું થાય છે? આર્થિક વિકાસમાં આવકના વધારાની સાથે અર્થતંત્રનું માળખું બદલાય છે, લોકોના મનોવલણ એટલે કે વિચારસરણી બદલાય છે. આ બાબતને વધારે સ્પષ્ટ કરતા જીરાલ્ડ મેયર કહે છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, તમે બુક લઈને જોડી જ બેસજો, હું કહું એવી રીતે તમારે અન્ડરલાઈન કરતા રહેવાનું. ફરી વખત જો, જીરાલ્ડ મેયર શું કહે છે કે વિકાસ અને વૃદ્ધિ વત્તા પરિવર્તન, આને નીચે અન્ડરલાઈન કરજો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપણે ભણવાનો છે. ફરી વખત જો, જીરાલ્ડ મેયરે કહ્યું છે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. હવે બંને વચ્ચેનો તફાવત જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે તમે તફાવત લખો છો ત્યારે તફાવતની લખવાની પદ્ધતિ બે રીતની છે. એક આવી રીતે ભાગ પાડીને, ઉપરાંત તમે તમારી આન્સર શીટમાં પહેલા વૃદ્ધિ અને પછી વિકાસનો ફકરો બનાવીને તમે આ તફાવત લખી શકો. પણ એ ધ્યાન રાખજો, આ તફાવત બહુ જ મોસ્ટ આઈએમપી છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોઈએ તો આર્થિક વૃદ્ધિનો પહેલો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. ફરી વખત, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વિકાસ પ્રક્રિયા છે. બીજા મુદ્દાની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે, મેં તમને કહ્યું હતું, એટલે કે ઉત્પાદનમાં વધારો થાય છે. આર્થિક વિકાસમાં શું છે? તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે આર્થિક વિકાસમાં શું થાય છે કે ઉત્પાદનના વધારાની સાથે લોકોની જીવનધોરણમાં સુધારો થાય ને એમની સુખાકારીમાં વધારો થાય છે, માટે ગુણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિનો ત્રીજા નંબરનો પોઈન્ટ જુઓ, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? પુનઃ ફાળવણી એટલે શું? પુનઃ ફાળવણીનો અર્થ એવો છે કે જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની અંદર ઉત્પાદનના બધા જ સાધનો ઓલરેડી ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા હોય છે, માટે કોઈ પણ સાધન નવરું હોતું નથી. માટે અહીંયા જે સાધન એક વખત ઉપયોગ થયો છે એ સાધનને પુનઃ કેવી રીતે ઉપયોગ કરવો અથવા પુનઃ ફાળવણી કેવી રીતે કરવી એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આર્થિક વિકાસમાં શું છે? આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને
વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે આર્થિક વિકાસ તમે જાણો છો કે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો અથવા તો વિકાસમાન દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તેથી આવા દેશોની અંદર વસ્તીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, માટે વણ વપરાયેલી સાધન સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં પડી હોય છે. આ સાધનો જે વણ વપરાયેલા છે એમના વપરાશમાં લેવાની અહીંયા વાત કરવામાં આવી છે. આર્થિક વૃદ્ધિની વાત કરીએ પાંચ ચોથા નંબરના પોઈન્ટમાં, જો મેં આગળ તમને યાદ કરાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. ફરી વખત, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. વિકસિત દેશોનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે વિડીયોમાં, જેવા કે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા એવા દેશોની વાત છે. જ્યારે વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસશીલ દેશોમાં સૌથી પહેલા આપણે હે ભારતનું એક્ઝામ્પલ લઈએ, શ્રીલંકા પણ એમાં જ આવે છે. હવે વાત કરીએ પાંચમા પોઈન્ટની, આર્થિક વૃદ્ધિની, તો આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. કેમ કે આર્થિક વૃદ્ધિ તો ઉત્પાદન સાથે જોડાયેલી પ્રક્રિયા છે, માટે ઉત્પાદન કેટલું થાય ને એને માપી શકાય છે. ત્યારે આર્થિક વિકાસમાં શું છે, ઉત્પાદનમાં વધારો તો થાય છે એને માપી શકાય છે, પણ લોકોનું જીવન ધોરણ અને સુખાકારી જે બદલાય છે એને કેવી રીતે માપી શકાય એની વાત છે. એના પછી છઠ્ઠા નંબરનો પોઈન્ટ આવે છે, વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, એટલે કે લિમિટેડ છે, જ્યારે વિકાસનો ખ્યાલ ખૂબ વિસ્તૃત છે, એટલે કે બહોળા પ્રમાણનો છે. સાતમા નંબરનો પોઈન્ટ છે, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારાની સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો આઠમા નંબરના પોઈન્ટમાં, આર્થિક વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા છે. ફરી વખત, આઠમો પોઈન્ટ છે, આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે. આર્થિક વિકાસમાં જો આર્થિક વિકાસમાં આઠમા નંબરનો પોઈન્ટ શું છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. કેમ કે આર્થિક વૃદ્ધિ શું છે, કારણ કે એ વિકાસમાન દેશો અથવા વિકાસશીલ દેશો સાથે સંકળાયેલી પ્રક્રિયા છે, માટે એમાં ઝડપથી આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી કેમ છે, કારણ કે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. કારણ કે આ દેશો પહેલેથી જ વિકાસ કરેલો છે અને હવે વિકાસની પ્રક્રિયા હાથ ધરે તો એની પ્રક્રિયા ધીમી હોઈ શકે, સ્વાભાવિક છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. આગળ શિક્ષણમાં કેરળ અને બિહારનું એ સેમ અહીંયા એક્ઝામ્પલ લાગુ પડી શકે છે. એના પછી નવમા નંબરનો છેલ્લો પોઈન્ટ છે, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો થોડું, નવમા નંબરના પોઈન્ટમાં આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. ફરી વખત, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, યાની આર્થિક વૃદ્ધિ એકલી થઈ શકે છે. પરંતુ નવમો જો, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા આર્થિક વૃદ્ધિ થવું ફરજિયાત છે અને આર્થિક વૃદ્ધિના આધારે જ આર્થિક વિકાસ થઈ શકે છે. અહીંયા આ ક્લેરિફિકેશન છે વિદ્યાર્થી મિત્રો. આ સવાલ મોસ્ટ આઈએમપી છે, તમારે તૈયાર કરવાનો છે. આ તફાવત અહીંયા પૂર્ણ થાય છે, અહીંયા તમારે તૈયાર કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, બહુ આર્થિક વૃદ્ધિ અને વિકાસના તફાવત પછીનો આપણો સવાલ આવે છે, આર્થિક વિકાસના નિર્દેશકો. તમારી બુકમાં આપેલું છે વિકાસના નિર્દેશકો, પણ તમારે સમજવાનું છે અહીંયા કે આ આર્થિક વિકાસના નિર્દેશકો છે, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ. એટલે તમારે અહીંયા સમજવાનું છે આર્થિક વિકાસના નિર્દેશકો. હવે આપણે એના વિશે થોડી સમજૂતી મેળવી લઈએ કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ. જો થયો હોય
તો કેટલી ઝડપે થયો છે અને દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? ફરી વખત, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે અને એ આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? જો તે જાણવું અને તેનું માપ કાઢવું હોય ને તો એના કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે. આ જે પરિબળો ધ્યાનમાં લેવામાં આવે આવા પરિબળોના સમૂહને આર્થિક વિકાસના નિર્દેશકો કે પછી માપદંડો કે પછી ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જો, આર્થિક વિકાસ માપવા માટેના અથવા આર્થિક વિકાસ માપવા માટે જે પરિબળો ધ્યાનમાં લેવામાં આવે તે પરિબળોના સમૂહને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે એ અંડરલાઈન કરો, નિર્દેશકો, માપદંડો કે ધોરણોની નીચે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડાથી રજૂ કરી શકે છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેની, બે દેશો કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. અંડરલાઈન કરજો અહીંયા, બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આની નીચે અંડરલાઈન કરજો. ફરી વખત, આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જેમ થર્મોમીટર શરીરનું તાપમાન, અહીંયા જુઓ, જેમ થર્મોમીટર શરીરના તાપમાનને માપવા માટે ઉપયોગ થાય છે અને શરીરમાં થયેલા ફેરફારો, તાપમાનમાં, શરીરના તાપમાનમાં થયેલા ફેરફારો માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે, એવી રીતે આર્થિક, દેશના આર્થિક વિકાસને માપવા માટે આર્થિક વિકાસના નિર્દેશકોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા અંડરલાઈન કરજો. થર્મોમીટર શરીરનું તાપમાન એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ શરીરના તાપમાનમાં થતા ફેરફારો થર્મોમીટર દ્વારા માપી શકાય છે, એવી રીતે દેશના આર્થિક વિકાસને માપવા માટેના કેટલાક નિર્દેશકો છે જેના આધારે દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ એ માપી શકાય છે. તો આવા આર્થિક વિકાસના ધોરણો, નિર્દેશકો કે માપદંડો મુખ્ય ચાર છે. આવા આર્થિક વિકાસના નિર્દેશકો મુખ્ય ચાર છે. એમાં નંબર એક, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ફરી વખત, નંબર એક, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. નંબર બે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. નંબર બે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. નંબર ત્રણ, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, PQLI. અને ચોથો છે, માનવ વિકાસનો આંક. નંબર ચાર, માનવ વિકાસનો આંક, HDI. વિદ્યાર્થી મિત્રો ફરી વખત એકવાર જોઈ લઈએ. પહેલો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. નંબર બે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. નંબર ત્રણ, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, યાની ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એનું પૂરું નામ અંગ્રેજીમાં થાય છે. પછી માનવ, ચોથું, માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક જે ચારે ચાર માપદંડો છે એ ચારે ચાર માપદંડોને આપણે ડિટેલમાં ભણવાના છે. ચારે ચાર માપદંડો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ચોથું, માનવ વિકાસ આંક. આ ચારે ચાર માપદંડ, આ ચારે ચાર ધોરણોને ડિટેલમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું જુઓ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એને ઇંગ્લિશમાં કહેવાય
ग्रोथ रेट ऑफ नेशनल इनकम। विद्यार्थी मित्रों ये जो ग्रोथ रेट ऑफ नेशनल इनकम, तो राष्ट्रीय आवक नो वृद्धि दर समझता पहला विद्यार्थी मित्रों राष्ट्रीय आवक नी व्याख्या आपणे समझवी खूब जरूरी छे। तो राष्ट्रीय आवक एटले शुं, जेने आपणे इंग्लिश में नेशनल इनकम तरीके ओळखीए छीए। तो राष्ट्रीय आवक नी व्याख्या विद्यार्थी मित्रों तमे धोरण 11 માં ભણી ગયા છો, તો અહીંયા તમે એને રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો રાષ્ટ્રીય આવક। તો રાષ્ટ્રીય આવક એટલે શું, ધોરણ 11 ને યાદ કરો એમાં આપણે ભણ્યા હતા રાષ્ટ્રીય આવક એટલે શું। હું વ્યાખ્યા બોલું છું, એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદનના સાધનો વડે ચીજ વસ્તુઓ કે સેવાનું જે ઉત્પાદન થયું તેના બજાર મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે। ફરી વખત જો, એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદનના સાધનો વડે ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદનના બજાર મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે। તો આ નિર્દેશક વિશે આપણે સમજીએ તો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય છે, તો એનો અર્થ એવો થયો કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ગણાય। જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો છે, એવું સ્વાભાવિક છે। જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આ દેશનો આર્થિક વિકાસ મંદ છે એમ ગણાય। અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો તો તે દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે એમ કહી શકાય। તેથી જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આપ સમજી શકીએ છીએ કે આર્થિક વિકાસમાં પીછેહઠ થઈ છે એમ ગણી શકાય। તેથી આ રાષ્ટ્રીય આવકનું માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને અહીંયા ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે ગણતરી, રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં અહીં આવે છે। વિદ્યાર્થી મિત્રો એ કોષ્ટક આપી દેજો, હું ધ્યાનથી કોષ્ટક નંબર 2.1 દેશ આપ્યા છે, દેશોમાં નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન। રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ટકાવારીમાં આપ્યો છે 2014 નો। વિદ્યાર્થી મિત્રો એ બારીકાઈથી જો, વિશ્વના શક્તિશાળી અને બહુ ટોપ લેવલની રાષ્ટ્રીય આવક ધરાવતા દેશોનું એક્ઝામ્પલ આપ્યું છે। જુઓ નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે, 2.2, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3, જ્યારે પાકિસ્તાન 4.7। વિદ્યાર્થી મિત્રો સમજો કે આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરમાં 2014માં આગળ છે, જ્યારે નોર્વે, અમેરિકા અને શ્રીલંકા આપણા કરતાં પણ પાછળ છે। તો એનો અર્થ એવો નહીં વિદ્યાર્થી મિત્રો કે આ દેશો ગરીબ છે, કેમ કે આવા દેશો પહેલેથી જ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા પહેલેથી એ લોકોની રાષ્ટ્રીય આવક ઊંચી છે, માટે હવે વૃદ્ધિ વધીને વધી શકે કેટલી એમણે પહેલેથી જ, પરંતુ આપણા દેશે રાષ્ટ્રીય આવક નહીં। ભારતનું એક્ઝામ્પલ 7.3% છે, ભારતે આર્થિક વિકાસમાં કદમ મૂકી દીધું છે, માટે વર્તમાન સમયમાં ભારત ઝડપથી રાષ્ટ્રીય આવકમાં વધારો કરી રહ્યું છે। આપણે જો આ કોષ્ટકમાં વિશ્વના જે દેશો છે એ દેશોના આર્થિક વૃદ્ધિની સાથે આપણી આર્થિક વૃદ્ધિને સરખાવવામાં આવી છે, એ સરકાર તો આપણે માલુમ પડે છે કે આપણો વૃદ્ધિદર એ ઊંચો છે, ખ્યાલ આવે ને? તો એનો અર્થ એવો નથી કે એ દેશનો વૃદ્ધિદર નીચો છે, ના, એ દેશનો વિકાસ પણ ઊંચો જ છે, જેવા કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવક વૃદ્ધિદર ઊંચો છે। તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિદર પણ આ દેશો કરતાં ઊંચો છે, કેમ કે આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ભારત ગણાય છે અને તમને એનો અનુભવ રોજેરોજ પણ થાય છે। આપણે અહીંયા એ યાદ રાખવાનું છે, મેં આગળ તમને કહ્યું છે કે નોર્વે અને અમેરિકાનો અગાઉ જે ખૂબ જ વિકાસ થઈ ચૂક્યો છે, હવે એનો વિકાસ 2-3% દરે થાય છે, એ સ્વાભાવિક છે, કારણ કે એ દેશો પહેલેથી જ વિકાસ કરી ચૂક્યા છે અથવા રાષ્ટ્રનું વૃદ્ધિ થઈ ચૂક્યો છે। આ કોષ્ટક આપણે ક્યાંથી લાવ્યું છે, તો નીચે લખીએ સ્ત્રોત, વિશ્વ બેંકની આર્થિક સર્વે 2015-16 માં, આટલી સ્પષ્ટ
રાષ્ટ્રીય આવકનું કોષ્ટક સમજવા છતાં એની કેટલીક મર્યાદાઓ છે. આજે રાષ્ટ્રીય આવકના વિકાસનો એક નિર્દેશક છે એની પણ કેટલીક મર્યાદાઓ છે વિદ્યાર્થી મિત્રો. આ મર્યાદાઓમાં પહેલી મર્યાદા જો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. કેમ કે આવક બેવડી ગણતરી થાય, સ્વ વપરાશની વસ્તુઓ ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસરની આવક, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, તેમજ સાકા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. તમને બધું જ સમજાવજો. હું બેવડી ગણતરીની વાત કરું. કેવી રીતે બેવડી ગણતરી થાય જેના કારણે રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય પ્રાપ્ત થતું નથી? દાખલા તરીકે કાપડની વાત કરીએ. કાપડ ઉત્પાદનમાં શું હોય? જ્યારે બજારમાં કાપડ ઉત્પાદન થઈને વેચાતો હોય ત્યારે તમારે કેવી રીતે ગણતરી થાય? જેમ કે કાપડનું ઉત્પાદન માટે કાચા માલની જરૂર પડે, એટલે ખેડૂતો પાસેથી કપાસ ખરીદવો પડે. કપાસમાંથી રૂ બને તો કપાસની પણ કિંમત ગણે અને રૂની પણ કિંમત ગણે. વિદ્યાર્થી મિત્રો, કપાસમાંથી રૂ બન્યું અને રૂમાંથી કાપડ બને છે માટે શું થાય છે? ઘણી વાર કપાસનું પણ મૂલ્ય ગણે અને સૂતરનું તેમજ રૂનું પણ મૂલ્ય ગણે. પરિણામ સ્વરૂપે એની ગણતરી બેવડાઈ જાય છે જેના કારણે રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય પ્રાપ્ત થતું નથી. બીજું છે વસ્તી. માત્ર એક રાષ્ટ્રીય આવકની જાણકારીથી વસ્તીનું અથવા રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અથવા વિકાસનો ખ્યાલ સાચો પ્રાપ્ત થતો નથી. તેથી દેશની વસ્તીને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણી શકો છો, એ જો સમજો, ખાલી અંડરલાઈન પણ કરજો, એ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતા વધારે ન થાય. ફરી જુઓ, એ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય, એનો અર્થ એવો છે કે બ દેશની રાષ્ટ્રીય આવક ઊંચી છે. તેમ છતાં એવું કહ્યું છે કે અ દેશ કરતા એનો વિકાસ વધારે નથી. કેમ? તો હવે સમજો, જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો, બરાબર સમજો, અહીંયા બ દેશની રાષ્ટ્રીય આવકનો વધારો તો થાય જ છે, નો ડાઉટ. પણ પ્રશ્ન ક્યાં છે? બ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે સાથે સાથે બ દેશની વસ્તી પણ ઝડપથી વધે છે. વિદ્યાર્થી મિત્રો, માટે રાષ્ટ્રીય આવક મોટા ભાગની ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. માટે બ દેશ અ દેશ કરતા રાષ્ટ્રીય આવક ઊંચી ધરાવે છે એવું ના કહી શકે. ખ્યાલ આવે છે? કેમ કે બ દેશની રાષ્ટ્રીય આવક તો ઊંચી છે પરંતુ સાથે સાથે વસ્તી પણ ખૂબ જ ઝડપથી વધે છે. માટે બ દેશ, વિદ્યાર્થી મિત્રો, અ દેશ કરતા વધારે રાષ્ટ્રીય આવક ધરાવે છે એમ કહી ના શકાય. માટે અ દેશથી વધારે છે તેમ ન કહેવાય. યાની આમાં અ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે એમ કહી શકાય. યાને અહીંયા દેશની રાષ્ટ્રીય આવક વધારો કરવો હશે તો વિદ્યાર્થી મિત્રો વસ્તીને રોકવી ખૂબ જ જરૂરી બની જશે. અને વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરની મર્યાદા, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. ફરી વખત, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં ભણી ગયા છો, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. આ દરેકે દરેક દેશે જો આ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હોય તો રાષ્ટ્રીય આવકની ગણતરીનું મૂલ્ય સાચું પ્રાપ્ત થતું નથી. જો અહીંયા રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે, જેમાં ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. યાની વિશ્વમાં મુખ્ય ત્રણ પદ્ધતિઓ રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે મેં કરવા મૂક્યું છે તે અંડરલાઈન ત્યાં અલ્પવિરામ કરજો, કારણ કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. એક છે ઉત્પાદન, બીજી છે આવક પદ્ધતિ અને ત્રીજું છે ખર્ચ પદ્ધતિ. ફરી વખત, ઉત્પાદન પદ્ધતિ,
આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ આ ત્રણ પદ્ધતિઓ રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની છે. જો આ દરેક દેશે જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરી હોય તો રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય બહુ મુશ્કેલ પડે છે. કેમ કે જુદા જુદા દેશો રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિ કરે. દાખલા તરીકે ભારત રાષ્ટ્રીય આવકની ગણતરી ઉત્પાદન પદ્ધતિ કરે, અમેરિકા રાષ્ટ્રીય આવકની ગણતરી આવક પદ્ધતિથી કરે, જ્યારે ચાઇના ખર્ચ પદ્ધતિનો ઉપયોગ કરે. તો એનો અર્થ એવો થયો કે ત્રણેય ત્રણ દેશોની રાષ્ટ્રીય આવકમાં ડિફરન્ટ આવશે. કેમ કે ત્રણે ત્રણ પદ્ધતિઓ રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી છે. પરિણામ સ્વરૂપે એમની રાષ્ટ્રીય આવકની તુલના કરવી ખૂબ જ મુશ્કેલી પડે છે. આંતરરાષ્ટ્રીય લેવલે આની તુલના કરવા માટે બહુ મુશ્કેલી રહે છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે અટકવાનું છે. એના પછીનો બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર, જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો આજનો તૈયાર કરવાનો તમારે ઘરે જે પ્રશ્ન છે એની વાત કરીએ. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. એમાં રાષ્ટ્રીય આવકના નિર્દેશકોમાં ચારે ચાર નિર્દેશકો તમારે મોઢે કરવાના છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર તમારે ડિટેલમાં પણ સમજવાનો છે અને તૈયાર કરવાનો, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો તમે સરળ રીતે આ જવાબ લખી શકો, એ અગત્યની વસ્તુ છે. આટલે અટકીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ. ઘરમાં રહો, સાચવો અને ભણતા રહો એવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. થેન્ક યુ વેરી મચ.